નમસ્તે બાળ દોસ્તો, ચાલો આજે આપણે ધોરણ 8 ની અંદર ગુજરાતી વિષય ભણીશું, જેની અંદર આપણે ગયા તાસમાં વડાવી બા આવી 11 માં એકમ નો ત્રીજો ભાગ જોઈ ગયા, જેની અંદર આપણે સોનેટ ના સાહિત્ય સ્વરૂપ વિશે વિગતે ચર્ચા કરી, બરાબર જાણ્યું, તમને ખૂબ મજા પણ આવી, બરાબર ને? તો ચાલો આજે આપણે હવે આ કવિતા આ સોનેટ ના અભ્યાસ ના પ્રશ્નોત્તર ની ચર્ચા કરીશું. તો બાળ દોસ્તો, જો અભ્યાસ ની અંદર પ્રથમ પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના બોક્સમાં દર્શાવો. એટલે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે અને એની નીચે વિકલ્પો પણ આપેલા છે, તો આપણે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો છે, બરાબર? તો ચાલો પ્રથમ પ્રશ્ન છે, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, જો નીચે ઓપ્શન આપેલા છે, તમને બધાને ખબર પડી જ ગઈ છે, બરાબર ને? આપણે પહેલા ઓપ્શન વાંચી લઈએ. ક, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. ખ, લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે. ગ, બધાને પ્રવાસે સાથે જવાનું છે. અને ઘ, ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી. તો શું જવાબ આવશે? હા, સરસ જવાબ આવશે ક, દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે. તો અહીં પહેલો આવશે ક, બરાબર ને? દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે, બરાબર? કે છે કે ભાઈ, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ છે અને એ ધંધાર્થે દૂર વસેલા છે, એટલે એ પાછા ફરે છે. ચલો ત્યાર પછી બીજો પ્રશ્ન જુઓ, ભાભીનું ભર્યું ઘર એટલે શું? ભાભીનું ભર્યું ઘર એટલે શું? ચાલો એના ઓપ્શન જોઈએ પેલા. તો એની અંદર છે ક, સુખી સમૃદ્ધ ઘર. ખ, પરિવાર સાથેનું ઘર. ગ, સામાનથી ખીચોખીચ ભરેલું ઘર. અને ઘ, ભાભીએ વસાવેલું ઘર. તો આની અંદર શું જવાબ આવશે? હા, ભાભીનું ભર્યું ઘર એટલે પરિવાર સાથેનું ઘર, આખી ફેમિલી, આખો પરિવાર, બરાબર, એ સાથેનું ઘર એટલે ભાભીનું ભર્યું ઘર. તો એનો જવાબ આવશે ખ, પરિવાર સાથેનું ઘર, બરાબર ને? ચલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જુઓ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? હા, સરસ, પેલા ઓપ્શન જોઈ લઈએ. ક, ધંધાર્થે. ખ, ઝઘડાના ડરથી. ગ, પોતપોતાના વિકાસ માટે. અને ઘ, અભ્યાસ માટે. તો સંતાનો દૂર દૂર ધંધાર્થે વસેલા છે, બરાબર ને? એનો જવાબ આવશે ક, આપણે અહીંયા નોંધીશું અને જવાબ આવશે ક, ધંધાર્થે, બરાબર ને? ચલો હવે ચોથો પ્રશ્ન જુઓ, ચોથો પ્રશ્ન છે, સંતાનોને કોણ વડાવવા ગયું? હા, ચલો એના ઓપ્શન જોઈ લઈએ પહેલા. સંતાનોને કોણ વડાવવા ગયું? તો ક, પાડોશી. ખ, સગા સંબંધી. ગ, બા. અને ઘ, મિત્રો. તો એનો જવાબ આવશે ગ, બા, બરાબર ને? ચલો આપણે અહીંયા લખીશું ગ, ગ જવાબ છે બા, બરાબર ને? ચલો પ્રશ્ન એકનો પાંચમો પ્રશ્ન, કવિ નટવરલાલ કુબેરદાસ કન્યાનું ઉપનામ જણાવો, એમનું ઉપનામ, બરાબર? અહીં ઓપ્શન આપેલા છે, જુઓ. ક, દર્શક. ખ, સ્નેહરશ્મી. ગ, સુંદરમ. અને ઘ, ઉષ્ણસ. તો સાચો જવાબ શું છે? હા, સરસ, ઉષ્ણસ, બરાબર ને? તો ઘ, ઉષ્ણસ, બરાબર ને? અહીંયા આપણે લખીશું ઘ, બરાબર. તો બાળ દોસ્તો, આ થયો અભ્યાસનો પ્રથમ પ્રશ્ન, બરાબર, અને આ થયા એના ઉત્તર. તો તમારે આ પણ તમારે નોંધી લેવાના છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન બે છે, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. એટલે તમારે અહીં જે પ્રશ્નો આપેલા છે એનો એક એક વાક્યમાં ઉત્તર આપવાનો છે, બરાબર? ચલો એની અંદર પહેલો પ્રશ્ન છે, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો એનો જવાબ થશે, દિવાળીનું વેકેશન પૂરું થતા સંતાનો પાછા વિદાય થાય છે, બરાબર? દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું છે એટલે પાછા ફરે છે. ચલો ત્યાર પછી પ્રશ્ન બે જુઓ, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ
કેવી હતી? તો દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ એકદમ આનંદ કિલ્લોલ ભરી હતી, બરાબર ને? ઘર આખું ભર્યું ભર્યું લાગતું હતું. તો દિવાળીના વેકેશનમાં બાના ઘરની આવી સ્થિતિ હતી, ઘર એકદમ ભર્યું ભર્યું લાગતું હતું. ચલો ત્યાર પછી પ્રશ્ન ત્રણ જુઓ. ઘર શાંત કેમ થઈ ગયું? તો દિવાળીના વેકેશનમાં અથવા દિવાળીની રજાઓમાં આવેલા સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘર શાંત થઈ ગયું. ચલો ચોથો પ્રશ્ન જુઓ બાળ દોસ્તો. ઘરની શાંતિ સ્થગિત થવાનું કારણ કયું હતું? ઘરની શાંતિ સ્ખલિત થઈ ગઈ એટલે ગતિ રે, દૂર થઈ ગઈ, તો એનું કારણ શું હતું એમ પૂછે. તો દિવાળીની રજાઓ પૂરી થતા બધા જ સંતાનો પોતાના ધંધાર્થે પાછા ફરતા ઘરની શાંતિ સ્ખલિત થઈ જાય છે. બધા સંતાનો પાછા જતા રહે છે એટલે ઘરમાં શાંતિ થતી રહે છે, બરાબર. બા ખુશ હતા પણ બધા સ્વજનો જતા રહે છે એટલે બા દુઃખી થાય છે અને તકલીફ થાય છે. ચલો ત્યાર પછી આપણે પ્રશ્ન પાંચ જોઈએ. પ્રશ્ન પાંચ છે, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? બરાબર, પ્રશ્ન પાંચ છે, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? તો દિવાળી વેકેશનમાં ઘરમાં આનંદ કિલ્લોલ હતો. બધા જ દીકરાઓ વેકેશન પૂરું થતા પાછા જતા રહ્યા અને ઘર સાવ સૂનું થઈ ગયું અને એના વિરહમાં બા પગથિયા પાસે બેસી ગયા, બરાબર. તો બાળ દોસ્તો તમે આ રીતે તમારી સમજશક્તિ પ્રમાણે અહીં આપેલા પ્રશ્નોના ઉત્તર લખજો, બરાબર. આપણે એની ચર્ચા કરી છે તો તમારે તમારી નોટબુકમાં આ દરેક પ્રશ્નોના ઉત્તર લખવાના છે, બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવજો.